સુરત સિટી આમ તો બ્રિજ સિટી તરીકે ઓળખાય છે. આ સુરતમાં લગભગ 111 કરતાં પણ વધુ બ્રિજ કાર્યરત છે, તેવામાં પાલ ઉમરા બ્રિજ જે છે એ સુરત મહાનગરપાલિકા અને શાસકો માટે ગળાના હાડકા સમાન સાબિત થયું છે. પરંતુ હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કડક અખત્યાર કરીને આ બ્રિજ માટે લાઇન દોરીનો અમલ મૂકવાનું નક્કી કરાયું છે, ત્યારે આપણી સાથે કેટલાક સ્થાનિકો છે, એમની સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ આ અંગે શું મંતવ્ય રાખે છે, તેઓ હવે આ બ્રિજને શરૂ થાય તે માટે કેટલી રાહ જોઈ રહ્યા છે. સૌથી પહેલા તમારી પાસે જાણવા માંગીશ, છેલ્લા 4 વર્ષથી આ બ્રિજનું કામ અટકેલું હતું, શું કહેવા માંગે? સુરત એક બ્રિજ સિટી છે અને જે અત્યાર સુધીમાં બ્રિજ બન્યા છે જોવા જઈએ તો એક પ્રી પ્લાનિંગથી જ બન્યા, પણ આ જે બ્રિજ હતો પાલ ઉમરા જે તાપી બ્રિજ હતો એ કોઈ પ્રી પ્લાનિંગ કે પૂર્વ આયોજનથી બનાવવામાં જ નહોતા આવ્યા, કે જે ઉમરા જે ગામની જે જમીન હતી એ કોઈ સંપાદનની કોઈ પણ માહિતી, મકાન કે હટાવવાની કોઈ માહિતી નહોતો આપવામાં આવી, એટલે એક સાઈડથી બ્રિજ બનાવવાનું ચાલુ થઈ ગયો. જ્યારે અટકેલું હતું એ બીજી સાઈડથી હતું, ઉમરા સાઈડથી હતું. તો હવે અમારે એ બ્રિજના લીધે એટલી હેરાનગતિ થાય છે કે અમારે આખું આમ ફરીને જવું પડે છે, 18 જણ પાલ જવું હોય તો આખું 2-3 બ્રિજ બીજા ઓળંગીને જવા પડે છે. તો જેમ બને મ્યુનિસિપલ કમિશનરશ્રીને વિનંતી છે કે લાઈન દોરી કરીને ઝડપથી આ કામ પૂર્ણ કરવામાં આવે. શું કહેવા માંગશો, કારણ કે આટલા બધા બ્રિજ સુરતમાં છે અને આ એક બ્રિજનું કામ 4 વર્ષથી અટકેલું હતું, કેટલી તકલીફ હતી ને હવે શું માંગ? 4 વર્ષથી સુરતના આ જે સિટી વિસ્તારમાં ઉમરા સાઈડના લોકોને જવા માટે લાંબો રન કાપવો પડે છે અને સુરત એસએમસી કમિશનર અને એસએમસી તરફથી આજે ગોકળ ગાય ગતિએ આ કામ ચાલે છે અને ઝડપથી કામ ચાલે અને પૂરું થાય તેના માટે રજૂઆત અમે કલેક્ટર સાહેબને કરવા માટે આવ્યું. આટલા બધા બ્રિજ બન્યા છે, અત્યાર સુધી આ કોઈ કામ શરૂ નહીં થયું, કોની ભૂલ લાગે છે કે આના કારણે લોકોને અટકાવવું? ખરેખર જો આ બ્રિજની વાત કરીએ તો લાસ્ટ 4 વર્ષથી જે કામ બંધ પડેલ છે, 5% માટે જે કામ રોકાઈ ગયેલ છે, તો આના માટે એસએમસી દ્વારા કે કોર્પોરેટ દ્વારા કોઈ પણ માહિતી આપેલ નથી લોકોને, કે જેને હિસાબે લોકોને હાલાકી ભોગવવી પડે છે. પણ આજ રોજ કમિશનર દ્વારા લાઇન દોરી આપી અને સંપૂર્ણપણે કામ ઝડપથી ચાલુ થાય અને લોકોને આ હાલાકીથી છુટકારો મળે તેવી. વાહન ચાલક તરીકે તમને કેટલી તકલીફ પડતી હતી કારણ કે 5% માટે એક બ્રિજનું કામ અટકાવી દીધું? 5% માટે જો આ કામ બ્રિજ અટકતું હોય તો ટ્રાફિક ભારણ જોતા અને લોકોના નાણાંને સમયનો વ્યય થાય તે જોવાની આ શાસકોને અત્યાર સુધી કેમ ખ્યાલ ના આવ્યો? અને 4-4 વર્ષથી જો આ કામ ચાલતું હોય તો જે સિટીનો તમામ બ્રિજોના કામ વ્યવસ્થિત થતા હોય તો આમાં જ કેમ એનો વાંધો આવ્યો? તો સંપાદનનું હોય તો સરકારને ખ્યાલ હોય કે આમ પ્રજાને ખ્યાલ હોય? અમારે તો એને માટે 5-5 કિલોમીટર સુધી ધક્કો ખાવા પડે, દોડવું પડે અને એને માટે ટ્રાફિક સિગ્નલને આ તોડવાના, એના કાયદાને લીધે પાછો અટક થાય અને અમારે મોંઘવારીને લીધે પેટ્રોલનો બચાવ ન થાય અને બજેટ ખોવરાય, એટલે એના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. તમે શું માંગ કરો છો, શું કહેવા માંગો છો? એ પાલ આ અંગે 18 જણ અને પાલ વિસ્તારના લોકોને ખૂબ જ તબીબી સેવાઓ મેળવવા અંગે, રોજગાર અંગે અને અન્ય વિદ્યાર્થીઓને કોલેજ જવા અંગે લાંબો રૂટ કાપીને સુરતની બહાર જવું હોય તો તે બ્રિજ ન બને, 4-4 વર્ષથી કામ અટક્યું હોવાથી લાંબો રૂટ કાપીને સુરતની બહાર જવું પડે છે. તબીબી ક્ષેત્રે પણ સુરતની બહારની હોસ્પિટલોએ થોડી વારમાં પહોંચી શકાતું નથી અને 5% સુરત જ્યારે એક બ્રિજ સિટી હોય અને બ્રિજ સિટીમાં 5% જેટલું કામ 4-4 વર્ષથી અટક્યું હોય તે નિંદનીય ઘટના કહી શકાય અને જલ્દીમાં જલ્દી આ કામ પૂરું થાય તેવી મ્યુનિસિપલ કમિશનરને. ચોક્કસથી આપણે જે રીતે લોકો પાસે જાણવાનો પ્રયત્ન કર્યો, લોકોની પણ હવે એક માંગણી છે કે માત્ર 5% જેટલું બ્રિજનું કામ હવે બાકી રહ્યું છે, ત્યારે લાઇન દોરીનો અમલ જે રીતે કરવાનું નક્કી કર્યું છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા, ત્યારે તાકીદના ધોરણથી આગામી દિવસોમાં આ કામ ઝડપથી પૂર્ણ થાય તેવી શહેરીજનો પણ હવે માંગ કરી રહ્યા છે. કેમેરામેન સલીમ શેખ સાથે પારુલ મહાડી, TV9 સુરત.